નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ઓકે, સરસ. ચાલો આજે આપણે ચેપ્ટર નંબર 9 સ્ટાર્ટ કરવાનું છે બાયોલોજીની અંદર 12 સાયન્સમાં. તો આપણે છેલ્લું ચેપ્ટર છે એ માનવમાં પ્રજનન, આના વિશેનો અભ્યાસ કર્યો. એમાં મનુષ્યના પ્રજનન તંત્રની આપણે સંપૂર્ણ માહિતી લીધી. નરનું પ્રજનન તંત્ર, માદાનું પ્રજનન તંત્ર, પછી પ્રજનન તંત્રનું કાર્યભીણા, એના વિવિધ અંગોના કાર્યભીણા, બરોબર, અને બાળ વિકાસની પ્રક્રિયા, બાળ પ્રસરવની પ્રક્રિયા, આ બધી વસ્તુઓ આપણે અભ્યાસ કરી. હવે ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 4નો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર નંબર 4 પ્રાજનિક સ્વાસ્થ્ય, આવું એક ચેપ્ટર છે. એટલે કે જે આપણા પ્રજનન તંત્ર છે, બરોબર, એ પ્રજનન અંગોને રિલેટેડ આ ચેપ્ટર છે. તેનું સ્વાસ્થ્ય વ્યવસ્થિત રહેવું જોઈએ એને રિલેટેડ આ ચેપ્ટર છે. પ્રાજનિક સ્વાસ્થ્ય ચેપ્ટરનું નામ છે આવું. કે પ્રાજનિક સ્વાસ્થ્ય એટલે શું? તો કે પ્રાજનિક સ્વાસ્થ્ય એટલે એવું કંઈક થાય છે કે જેની અંદર પ્રાજનિક અંગો વિશેની આપણે ચર્ચા કરવાની છે, અને પ્રાજનિક અંગો છે એ વ્યવસ્થિત રીતના સ્વસ્થ હોય એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે પ્રાજનિક સ્વાસ્થ્ય એટલે એવું જ નહીં કે આપણા પ્રજનન અંગો છે નર અને માદાના એ જ વ્યવસ્થિત હોવા જોઈએ તો એને પ્રાજનિક રીતના આપણે સ્વાસ્થ્ય કહીએ, એવું છે નહીં. પરંતુ આ પ્રાજનિક સ્વાસ્થ્ય છે એ આપણે પ્રજનન તંત્રને રિલેટેડ, આપણા શરીરને રિલેટેડ અને સમાજને રિલેટેડ બધો અભ્યાસ કરવાનો છે. તો એની અંદર આપણે સૌપ્રથમ જોઈએ WHO નામની સંસ્થા છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આનું ફૂલ ફોર્મ થાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા કહીએ છીએ, બરોબર. એના દ્વારા અમુક નીતિ નિયમો નક્કી કરવામાં આવેલા છે, એને આધારે બધા જ દેશની અંદર ઘણી બધી વસ્તુઓ છે એ એપ્લાય થાય છે આને રિલેટેડ. હવે જે આપણે પ્રાજનિક સ્વાસ્થ્યની વાત કરીએ છીએ તો એની અંદર આપણે જોઈએ તો કે શારીરિક, માનસિક, ભાવનાત્મક, વર્તનાત્મક તેમજ સામાજિક રીતના. હવે પ્રાજનિક સ્વાસ્થ્ય વિશેની વાત કરીએ તો કોને એની વ્યાખ્યા કરે? તો કે શારીરિક, માનસિક, ભાવનાત્મક, વર્તનાત્મક અને સામાજિક રીતના, બધી જ રીતના આપણું શરીર, આપણા વ્યવહાર વ્યવસ્થિત હોય, બરોબર છે, તો એનું આપણે પ્રાજનિક સ્વાસ્થ્ય સારામાં સારું ગણીએ. શારીરિક એટલે શરીર થયું, માનસિક એટલે મગજથી આપણે સારા વિચારો આવતો હોય, ભાવનાત્મક એટલે આપણે ભાવના કેળવેલી હોય એકબીજા પ્રત્યે, આ મારો મિત્ર છે, આ મારી બહેનપણી છે, આ મારા સગાવાલા છે. વર્તનાત્મક તો એ આપણે જે તે વ્યક્તિ સાથે કેવા પ્રકારનું વર્તન કરીએ છીએ એના ઉપર ડિપેન્ડેન્ટ છે. અને સામાજિક એટલે આપણે સમાજમાં કેવા પ્રકારની છાપ છે, એ બધી વસ્તુઓ પ્રાજનિક સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. તો આ પ્રકારે પ્રાજનિક સ્વાસ્થ્ય છે એને આપણે લઈએ અને એના આધારે આપણે અભ્યાસ કરવાનો છે. પ્રાજનિક સ્વાસ્થ્ય કોને કહેવામાં આવે? હવે ગવર્નમેન્ટે શું કામ આવે પ્રાજનિક સ્વાસ્થ્ય મૂકેલું છે આપણે 12મા ધોરણની અંદર? શું કામ? તો કે હવે તમે 12મા ધોરણની અંદર આવી ગયા એટલે તમે પુખ્તતાની અંદર પ્રવેશી ગયા છો, તો તમને તમારા જાતીય અંગો વિશેનો ખ્યાલ હોવો જોઈએ, બરોબર છે. એમાં કેવા કેવા પ્રકારની જે એક્ટિવિટી થતી હોય છે, એની ખામીઓ શું સર્જાતી હોય છે, તો એનાથી બાળક છે એ હતાશાનો અનુભવે. અને અમુક ઉંમર પછી તમે તમારા મેરેજ કાળની અંદર આવો તો ત્યારે અમુક પ્રશ્ન છે એ તમને મૂંઝવતા હોય, તો એ બધી વસ્તુઓનો ઉકેલ આપણે આ ચેપ્ટરનો અભ્યાસ કરશી એટલે તમને ઘણી બધી વસ્તુઓ ખ્યાલ આવશે, બરોબર છે. તો એના હિસાબે આવું જો નાનપણથી લોકોને આપવામાં આવતું હોય સ્ટુડન્ટ લાઈફની અંદર, તો લોકો પહેલેથી જ સતર્ક રહીએ અને એનું સ્વાસ્થ્ય છે એ સારું જળવાઈ રહીએ, એના માટેથી આખે આખું ચેપ્ટર આપણે અહીંયા આપવામાં આવેલું છે. નાના ધોરણમાં ક્યાં આપેલું નથી, પણ આપણે અહીંયા એટલા માટે આપેલું કે આપણે પુખ્ત અવસ્થામાં પ્રવેશી ગયા, હવે આપણે આ બધા વિશેનો ખ્યાલ હોવો જોઈએ. તો જેથી કરીને તમારે અભ્યાસમાં જ આવતું હોય તો ભવિષ્યમાં તમારું પરિવાર સુરક્ષિત રહે, તમારી સોસાયટી સુરક્ષિત રહે, એની આજુબાજુનો સમાજ સુરક્ષિત રહે, તો એનાથી આપણું જે તે સિટી સુરક્ષિત રહેશે, સિટીના હિસાબે આપણો સ્ટેટ ધીમે ધીમે, સ્ટેટના હિસાબે આપણું કન્ટ્રી અને એના હિસાબે આખું વિશ્વ ધીમે ધીમે સુરક્ષિત રહેતું જાય. જો આવી રીતના ક્રમશો ચાલ્યું જાય તો આપણે એમ કહે ને કે પાકા ઘડે કાંઠા ન છોડે. પાકા ઘડે એટલે માટલું બની ગયા પછી માટલાનો કાંઠો બનતો નથી. એટલે વૃદ્ધ વ્યક્તિને કે મોટી ઉંમરના વ્યક્તિને આ સમજવું મુશ્કેલ છે,
પરંતુ જો તમે સ્ટુડન્ટ લાઈફમાં હોય, હજી બાળ્યાવસ્થામાં, યુવાવસ્થામાં પ્રવેશા હોય, કિશોરાવસ્થામાં હોય અને ત્યારે જો તમને યોગ્ય માહિતી આપવામાં આવે તો તમે એની ઉપર અપ્લાય કરી શકો, અમલ કરી શકો અને તમે તમારું સ્વાસ્થ્ય છે એને સાચવી શકો છો। તો હવે આપણે જે આ સ્વાસ્થ્ય વિશેની વાત કરીએ છીએ તો આની ઉપર આપણે વધારે ડીપમાં ચેપ્ટરની અંદર ચર્ચા કરવાની છે। તો એ ચર્ચાની અંદર આપણે જોઈએ કે આના માટેથી જુદી જુદી સંરચનાઓ જે વિકસાવવામાં આવેલી છે એના વિશેનો આપણે અભ્યાસ કરીએ કે લોકો છે એ વ્યવસ્થિત રીતના લિંગ સંબંધિત, લિંગ સંબંધિત એટલે શું, લિંગ સંબંધિત એટલે નર અને કાં તો માદા લિંગ હોય એની સંબંધિત સમાજની અંદર જે તે પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ થાય અને જે તે વસ્તુ છે એનું યોગ્ય સોલ્યુશન થાય, તમને માર્ગદર્શન મળે તો એનાથી તમારું સ્વાસ્થ્ય ખૂબ જ વ્યવસ્થિત અને સારું પરિણામે છે। એટલા માટેથી આ બધી ક્રિયાઓ છે એ કરવામાં આવે છે। હવે પ્રાથમિક સ્વાસ્થ્ય જાળવવું એ ખૂબ જ જરૂરી છે। તો એના માટે હવે આપણે પ્રાથમિક સ્વાસ્થ્ય છે એના અમુક વ્યુત્પન્નો જોશે। વ્યુત્પન્નો એટલે પ્રાથમિક સ્વાસ્થ્યને સાચવવા માટેથી ગવર્મેન્ટ શું કાર્યક્રમો કરે છે, આપણે શું એમાં ભાગીદારી લેવી જોઈએ અને કયા ઉંમરના વધારામાં સક્રિય રહીએ તો એને વધુ પડતો ખ્યાલ આવે છે એના માટેથી। તો હવે પ્રાથમિક સ્વાસ્થ્યના વ્યુત્પન્નો છે એની અંદર જોઈએ। પ્રાથમિક સ્વાસ્થ્યની સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન, સમસ્યાઓ અને વ્યૂહાત્મક આખું આયોજન બરોબર, વ્યૂહાત્મક આયોજનો છે એની અંદર સોરી વ્યૂહાત્મક આયોજન એની અંદર જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો। તો સૌ પ્રથમ કયા કન્ટ્રીએ આ પ્રાથમિક સ્વાસ્થ્યની શરૂઆત કરી હતી એના ઉપર અભ્યાસ કરશે। તો કે સૌ પ્રથમ કયા દેશે પ્રાથમિક સ્વાસ્થ્યની શરૂઆત કરી હતી એવો પ્રશ્ન છે આપણી ઉપર આપણી પાસે। તો સૌ પ્રથમ પ્રાથમિક સ્વાસ્થ્યની શરૂઆત છે એ ઇન્ડિયાએ કરેલી હતી। કોને કરેલી હતી? સૌ પ્રથમ પ્રાથમિક સ્વાસ્થ્યની શરૂઆત રાષ્ટ્રીય સ્તરે બરોબર, રાષ્ટ્રીય સ્તર આખે આખા આખા વિશ્વની અંદર। તો કે વિશ્વમાં સૌ પ્રથમ કયા દેશે પ્રાથમિક સ્વાસ્થ્યની શરૂઆત કરી? તો કે પ્રાથમિક સ્વાસ્થ્યની શરૂઆત સૌ પ્રથમ 1951માં થઈ। ક્યારે? 1951ની અંદર પ્રાથમિક સ્વાસ્થ્યની શરૂઆત ભારત દેશે કરેલી હતી। સૌ પ્રથમ વિશ્વની અંદર ભારત દેશે સૌ પ્રથમ કરેલી હતી। એની અંદર એને શું કહ્યું? તો કે એને કુટુંબ નિયોજન કાર્યક્રમ વિકસાવ્યો, કુટુંબ નિયોજન નામનો કાર્યક્રમ એને વિકસિત કર્યો। કુટુંબ નિયોજનનો કાર્યક્રમ એટલે શું? તો કે કોઈ એક કુટુંબ છે એની અંદર સંખ્યા લોકોની કેવી હોવી જોઈએ? નિશ્ચિત હોવી જોઈએ। એટલે એને સૂત્ર આપ્યું ત્યારે હમ દો મારે દો, એટલે અમે બે અને અમારા બે, એટલે બે પતિ પત્ની, એક પતિ એક પત્ની અને બે બાળકો, આવું સૂત્ર આપ્યું હમ દો અમારે દો, આવું સૂત્ર આપ્યું। આ સૂત્ર શું કામ આપ્યું ગવર્મેન્ટે? કે આપણી જે વસ્તી વધારો અત્યારે હાલમાં થઈ રહ્યો છે એનાથી રોગચાળો ફાટી નીકળે છે તો એ બધી વસ્તુઓ ન થાય અને લોકોની જરૂરિયાતને પહોંચી વળવા માટેથી હમ દો અમારે દો આવું સૂત્ર આપ્યું અને જે તે લોકોએ આની ઉપર અમલ પણ કરી અને પોતાની જે સંખ્યા છે બાળકોની એ ઘટાડવામાં ઘણો બધો ફાયદો થયો। હવે પહેલાંના સમયની અંદર જોઈએ એટલે જે આપણા દાદા દાદી કે એના દાદા દાદી હતા એ સમયે સંતતિઓની સંખ્યા, બાળકોની સંખ્યા ખૂબ વધારે હતી, કોઈને ચાર હોય, કોઈને પાંચ હોય, કોઈને આઠ હોય, કોઈને દસ હોય બરાબર છે,
કોઈને અત્યારની જેમ એક એક સંતાન હતું નહીં, ત્યારે સંતાનની સંખ્યા ખૂબ જ વધારે હતી, પરંતુ હાલના સમયની અંદર જે સંતાનની સંખ્યા છે એ મોટા ભાગે એક અને બે થઈ ગઈ છે. એટલે 1951 ની અંદર ગવર્નમેન્ટે આવો કુટુંબ નિયોજન કાર્યક્રમ વિકસિત કર્યો અને આ કુટુંબ નિયોજન કાર્યક્રમના હિસાબે પછી ધીમે ધીમે વસ્તીમાં ઘટાડો આવતો જાય એના માટેથી આવા પગલાઓ લીધા અને જેના હિસાબે પ્રાથમિક સ્વાસ્થ્ય છે એ સરળતાથી સાચવી શકે, તો એટલા માટેથી એને આવી એક્ટિવિટી છે એ ચાલુ કરેલી. અમે બે અને અમારા બે આવું સૂત્ર પણ એને આપેલું હતું. તો આ સૂત્ર પછી આપણે જોઈએ તો એની અંદર કેટલાક મૂલ્યાંકન પણ કરવામાં આવ્યા છે. પ્રાથમિક સ્વાસ્થ્ય ક્ષેત્રમાં જો આપણે જોઈએ તો પ્રાથમિક સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર અલગ અલગ ઘણી બધી પ્રક્રિયાઓ કરવામાં આવી અને એ પ્રક્રિયાની અંદર શું કરવામાં આવ્યું તો કે એમાં અમુક સંસ્થાઓ ભાગ લીધો. RCH રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ કેર, આનું ઇંગ્લિશ નામ છે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ કેર, બાળક સ્વાસ્થ્ય પ્રાજનિક પ્રજનન અને બાળક સ્વાસ્થ્ય સંભાળ, આનું થાય રિપ્રોડક્ટિવ એટલે પ્રજનન સ્વાસ્થ્ય, આનું સ્વાસ્થ્ય થાય અને આનું બાળક થાય એટલે પ્રજનન અને બાળક સ્વાસ્થ્ય સંભાળ, આખી સંસ્થા દ્વારા આનું નિયમન કરવામાં આવ્યું. નિયમનના આધારે જે તે લોકો છે એની ઉપર આવું અમલીકરણ કરવામાં આવ્યું અને લોકોને જાગૃત કરવામાં આવ્યા અને લોકોને આના વિશેની માહિતી આપવામાં આવેલી. તો આવી માહિતીના આધારે જે તે લોકો છે એ પોતાનું પ્રાજનિક સ્વાસ્થ્ય છે એ સાચવી રાખે અને પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ આવે જેથી કરીને લોકો અન્ય કોઈ એક્ટિવિટીની અંદર ના આવે. પ્લસ અન્ય એક્ટિવિટીની અંદર એટલા માટે કીધું ન આવે કે બાળકો અને યુવાનો છે એની અંદર જે ખોટી માન્યતાઓ ઉત્પન્ન થતી હતી એ આવી માન્યતાઓ ઉત્પન્ન ન થાય અને લોકો આના વિશે જાગૃત થાય, તો લોકોમાં આ જાગૃતિ આવતા એના ઘણા બધા પ્રશ્ન નિરાકરણ થઈ જાય. તો આવા એના જે પ્રશ્નનું નિરાકરણ કરવાનું છે બરોબર છે, એ પ્રશ્ન શું છે, પ્રાથમિક સ્વાસ્થ્ય. હવે પ્રાથમિક સ્વાસ્થ્ય વિશેની આપણે વાત કરીએ છીએ તો એની અંદર આપણે કે આપણા કુટુંબની અંદર બેઠીને આપણે પ્રજનન શબ્દ ઉપયોગ કરતા નથી, આપણે શરમાય છીએ એકબીજાથી. જો આપણે આપણી જ કન્ટ્રીની વાત કરીએ એની જગ્યાએ ફોરેન કન્ટ્રીની વાત કરીએ તો અહીંયા લોકો શરમાતા નથી કે એનો જે પ્રશ્ન હોય એ સરળતાથી આપી શકે છે એના માતા પિતાને ફ્રેન્ડને અને કહી શકે છે. જ્યારે આપણે આપણા ફ્રેન્ડને પણ આપણા અમુક પ્રશ્ન છે એ નથી કહેતા જેથી આપણે આવી શરમ અનુભવીએ છીએ, તો એનાથી આપણે જે તે પ્રાથમિક સ્વાસ્થ્યને રિલેટેડ સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય એ સમસ્યાઓ વધુ ને વધુ ગંભીર થતી જાય છે, એનું કોઈ નિરાકરણ નહીં થાય, આપણે ડૉક્ટર પાસે જતા પણ શરમાઈએ છીએ. તો જ્યારે આવી કોઈ પણ વસ્તુ અથવા આવી પરિસ્થિતિની અંદર આપણે ફસાયેલા હોય તો એ સમયે આપણે યોગ્ય માર્ગદર્શન લેવું જોઈએ, યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, આપણા ફ્રેન્ડ સર્કલ માતા પિતા બહેન ભાઈ બંધુ આની સાથે આ વસ્તુઓની આપ લે કરીએ અને એનું યોગ્ય નિરાકરણ આપણે મળી શકે છે. તો આ વસ્તુ સમજવા માટેથી આપણે ખાસ કરીને એ જોવાનું છે કે આપણે જે આપણામાં શરમ છે એ શરમને મુક્ત કરવી જોઈએ, કેમ કે ભવિષ્યમાં તમે પણ ડૉક્ટર બનશો તો ડૉક્ટર આવી વસ્તુથી શરમાય એ યોગ્ય ગણાતું નથી. એટલે આપણો જે પ્રશ્ન છે એને વ્યવસ્થિત રીતના સોલ્યુશન કરવો અને જે તે સમક્ષ મૂકીએ તો એનું નિરાકરણ થઈ શકે. તો આપણે આ ચેપ્ટરની અંદર આવી બધી વસ્તુઓ વિશેનો અભ્યાસ કરવાનો છે, પ્રજનનને રિલેટેડ એના રોગો કેવી રીતના ફેલાય છે અને રિલેટેડ કેવા રોગો હોય એ રોગોનું કેવી રીતના નિરાકરણ થાય છે આવો બધો અભ્યાસ કરવાનો છે. હવે ત્યારબાદ આનું આવે છે પ્રાથમિક સ્વાસ્થ્ય અને સમસ્યાઓના વ્યૂહાત્મક કાયમ આયોજન. તો હવે એની અંદર આપણે પહેલું જોયું કયા દેશે સૌ પ્રથમ શરૂઆત કરી હતી વિશ્વમાં કે પ્રાથમિક સ્વાસ્થ્યને રિલેટેડ કાર્યક્રમોની શરૂઆત કરી હતી, તો કે આપણે ઇન્ડિયાએ કરી હતી 1951માં ભારતે બરાબર કુટુંબ નિયોજન કાર્યક્રમ આપ્યો. પછી કોની અંદરમાં કાર્ય કર્યું તો રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ કેર આખો પ્રોગ્રામ હતો કે પ્રાજનિક અને બાળક સ્વાસ્થ્ય સાર સંભાળ કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને આને રિલેટેડ બધી જ વસ્તુઓ અપ્લાય કરવામાં, બાળકો સ્ત્રીઓ છે પુરુષો છે કોઈ નવયુગલ પ્રણીત કપલ છે અથવા જે લોકો લગ્ન મેરેજની ઉંમરમાં આવી ગયા છે એવા લોકોને યોગ્ય માર્ગદર્શન આપવું, આ બધું જ આની અંદર સમાવેશ થાય છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખશે, આવતા લેક્ચરની અંદર આપણે નવા ટોપિકનો અભ્યાસ કરવાનો જે આને રિલેટેડ છે સમસ્યાઓને, કે એમાં સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ આમાં શું ભાગીદારી આપી લોકોને જાગૃતિ કરવા માટે એના વિશેનો અભ્યાસ કરવાનો છે, પછી એના વિશેના વિવિધ પાસાઓ છે એની અમુક ટેકનિકો છે આવો બધો અભ્યાસ આપણે આવતા લેક્ચરની અંદર કરવાનો છે. આજના લેક્ચરની અંદર આપણે આટલું રાખશું. વંદે માતરમ, જય ભારત.